यस सर, रेडी टू रॉक। યસ ગાઈઝ, વેલકમ બેક, વેલકમ વેલકમ વેલકમ। આઈ હોપ તમને મારો ઓડિયો અને વિડીયો ક્લિયરલી દેખાતો હશે। પ્લીઝ ઓડિયો અને વિડીયો કમેન્ટ કરી દો એટલે પછી આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ। ચેટ ચેટ નહીં, ચેટ ચાલુ કર, એ નહીં, બસ ઓકે ઓકે ઓકે। મસ્તકડું, ચાલો, ગ્રેટ ગ્રેટ ઓસમ, ઇફ એવરીથિંગ ઇઝ ઓકે, થેન્ક યુ ઓકે, મસ્ત દેખાય છે, પ્રોગ્રામ શરૂ કરો। થેન્ક યુ સર, થેન્ક યુ, ગુડ નૂન ગુડ નૂન, ચાલો ચકાચક। જમણી આંખ યુટ્યુબ કમેન્ટ પર ને દાબી આપીને કમેન્ટ પર, જી 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 સર, એવું કંઈ બી કરી દો, કંઈક કરો પણ બસ। ચાલો પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ। બધા મિત્રો આઈ હોપ હવે આપણી સાથે જોડાઈ ગયા છો, કોઈને કોઈ પણ જાતની તકલીફ પ્રોબ્લેમ કશું જ નથી, ઓકે। ચાલો તો પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ, પ્લીઝ બધા બોર્ડ પર ધ્યાન આપો। આપણે એપી અને જીપી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન, આવો એક ટોપિક શીખવાનો છે। ટોપિકમાં આપણે એક કામ કરતા જઈએ છે કે હું એક પ્રશ્ન હું ગણાવીશ અને એક પ્રશ્ન તમારે ગણવાનો છે, બસ આપણે એવી રીતે ગેમ રમતા જઈશું। થોડું ઇન્ટરેક્ટિવ સેશન રાખવાનો ટ્રાય કરીએ આપણે આ, કેમ કે આ ટોપિક એવો છે કે બહુ બધા લોકો બહુ ઓછી વખત ભણેલા હોય છે, અને અત્યારે હું તમને શીખવાડું છું તો એક એક દાખલો તમે ગણતા જશો તો તમને પણ કોન્ફિડન્સ આવતો જશે, ઓકે છે। ચલો ગ્રેટ, એરિથમેટિક પ્રોગ્રેશન પહેલા તો કોને કહેવાય? એપી એટલે સમાંતર શ્રેણી કહેવાય, સમાંતર શ્રેણી, અને જીપી એટલે સમગુણોત્તર શ્રેણી, આવું કહેવાય। જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે સમગુણોત્તર શ્રેણી, આવું કહેવાય। સાવ બે અલગ અલગ ટાઈપ થયા, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, ઓકે। સમાંતર શ્રેણી એટલે શું થાય આપણે પહેલા સમજી લઈએ, પછી સમગુણોત્તર શ્રેણી એટલે શું થાય સમજી લો। હું તમને એવું કહું, પાંચ, દસ, પંદર, વીસ, પચીસ, તો આવી રીતે પાંચ પાંચનો જે ગેપ થતો ગયો તો આ સરવાળો વધે છે, સંખ્યાઓ વચ્ચેનો ડિફરન્સ જ્યારે એક સરખો હોય ત્યારે એને સમાંતર શ્રેણી કહેવાય, ઓકે। ધેન જ્યારે હું એવું કહું કે કોઈ સંખ્યા છે સત્તર, એમાં સાત સાત એડ કરો, સત્તર ને સાત, ચોવીસ ને સાત, એકત્રીસ ને સાત, આડત્રીસ, આવી રીતે જ્યારે વધતી જતી હોય તો આને પણ સમાંતર શ્રેણી જ કહેવાય। કેમ? તો કે ડિફરન્સ એક વખત ફિક્સ થઈ ગયો અને એ ડિફરન્સ પછી કન્ટિન્યુઅસ આવે છે, એટલે આને કહીશું આપણે સમાંતર શ્રેણી। સેમ એવી રીતે ધારો કે સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય? તો કે કોઈ એક સંખ્યા છે બે, બે ગુણ્યા બે હું કરું તો બે ગુણ્યા બે તો કે ચાર, ચાર ગુણ્યા બે આઠ, આઠ ગુણ્યા બે સોળ, અને આવી રીતે પછી કન્ટિન્યુઅસ તમે આગળ વધો તો ધીસ ઇઝ કોલ્ડ સમગુણોત્તર શ્રેણી। હું એવું કહું ત્રણ, પછી ગુણ્યા ત્રણ ડિસાઈડ કરીએ આપણે કે ગુણ્યા ત્રણ તો ત્રણ તરી નવ, નવ તરી સત્યાવીસ, સત્યાવીસ તરી એક્યાસી, તો આને સમગુણોત્તર શ્રેણી કહેવાય કે જેમાં બે સંખ્યાઓ વચ્ચે ગુણાકારનો રિલેશન હોય, અને આને આપણે કહીશું બે સંખ્યાઓ વચ્ચે સરવાળાનો રિલેશન હોય, તો જ્યારે સરવાળાનો રિલેશન હોય ત્યારે સમાંતર શ્રેણી કહેવાશે અને ગુણાકારનો રિલેશન હોય ત્યારે સમગુણોત્તર શ્રેણી એવું કહેવાશે, ઓકે છે, ગ્રેટ। સો લેટ અસ મૂવ ઓન, આપણે વન બાય વન હવે એક્ઝામ્પલ્સ બધા સોલ્વ કરવાનું ચાલુ કરીએ। સૌથી પહેલું એક્ઝામ્પલ છે સાત ને છ, તેર ને છ, ઓગણીસ ને છ, પચીસ, તો પ્લસ સિક્સ પ્લસ સિક્સ પ્લસ સિક્સ છે, તો આનો અર્થ એવો થયો કે જ્યારે પ્લસ સિક્સ પ્લસ સિક્સ થાય છે તો આ સમાંતર શ્રેણી છે, વોઇસ ઓડિબલ જ છે, ઓકે, વોઇસ ઓછો આવે છે, એટલે સાવ બધાને ઇસ્યુ આવે છે યુટ્યુબ વાળા મિત્રો, વોઇસ ઓછો આવે છે તો બધાને ઇસ્યુ આવે છે કે કોઈ એક બે મિત્રોને ઇસ્યુ આવે છે? પ્લીઝ કમેન્ટ કરીને જણાવો ને, થોડું ક્લિયર થાય એવું કરો। આઈ હોપ હવે બેટર આવતો હશે, હજી બી ઇશ્યુ આવે તો પ્લીઝ કમેન્ટ કરો, એકવાર વોઇસ ક્લિયર થઈ જાય એનો આન્સર મળી જાય પછી કવિ ચાલુ કરી શકે।
प्लीज कीप सम स्पीड जी सर बिल्कुल હવે સ્પીડ રાખવાની કોઈ જરૂર નથી આપણે ઓલરેડી જેટલા બી સેશન છે બધા જ એકદમ સ્પીડમાં ચલાયા છે એટલે હવે દૂર રાખું ઓકે બરાબર જ છે ઓલ ડન ઓકે ચલો ગ્રેટ ફાઇન સો અહીંયા આ છ છ નો ડિફરન્સ છે તો પ્લસ સિક્સ નો ડિફરન્સ છે દેટ મીન્સ કે આ સમાંતર શ્રેણી છે ટર્મ નંબર આનું સૂત્ર શું છે તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આ કોઈ લખવાનું બાકી હોય તો લખી દેજો જેમાં a એટલે શું થાય તો a એટલે પ્રથમ પદ થાય n એટલે શું થાય n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા પદ એટલે આ 13મું પદ છે તો આને n કહેવાશે એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન એવું કહેવાય નંબર ઓફ ટર્મ્સ અને d is what તો કે d is difference તફાવત કેટલો છે એના પર ડિપેન્ડ કરે હવે આ વસ્તુ તમે સૂત્ર સિસ્ટમ થી બી સોલ્વ કરી શકો અને સૂત્ર સિસ્ટમ થી સોલ્વ ના કરવી હોય તમારે તો તમે આના આના કોન્સેપ્ટ થી બી સોલ્વ કરી શકો પહેલા હું સૂત્ર થી ગણાવું છું કે ટર્મ નંબર કેટલા મી ગોતવી છે 13મી 13મી ટર્મ ગોતવી છે એ એટલે શું થાય તો કે પ્રથમ પદ એટલે કે 7 + n n એટલે શું થાય કે કેટલા પદ છે 13 અહીંયા લખો છો n માઇનસ 1 13 માંથી 1 જાય તો 12 હું અહીંયા પ્લીઝ 13 માઇનસ 1 એવું એક એક્સ્ટ્રા પદ કોઈ દિવસ નહીં લખી શકું કેમ કે એની કોઈ જરૂર નથી d એટલે ડિફરન્સ કેટલો છે તો કે 6 નો ડિફરન્સ છે હવે તમે ગુણાકાર કરો 12 6 72 72 માં 7 ઉમેરો એટલે 79 79 આ તમારો જવાબ આવી જશે આવો નવો એક પ્રશ્ન હું બોર્ડ પર આપું છું આ તમારે ગણવાનો છે ઓકે ઓસમ ચલો ફાઇન 90 આન્સર આવે છે ઓકે હું ફટાફટ ગણાવી દઉં છું તમે એક મોઢે એવી રીતે ગણી શકો કે 21 પદ છે તો 21 પદ હોય તો 20 વખત ડિફરન્સ હોય 20 વખત ડિફરન્સ હોય ડિફરન્સ કેટલા કેટલાનો છે તો કે ડિફરન્સ અહીંયા 4.5 4.5 નો ડિફરન્સ છે 4.5 નો 20 વખત ડિફરન્સ એટલે 90 થાય અને 90 ને 0 માં ઉમેરો એટલે 90 ના 90 આવશે અને જો કોઈ ગણતરી કરવી હોય પહેલું પદ 0 છે વત્તા 21મો પદ ગોતવું છે તો 21 માઇનસ 1 એટલે 20 અને ડિફરન્સ કેટલાનો છે તો કે 4.5 નો 4.5 ગુણ્યા 20 એટલે 90 વત્તા 0 તો જવાબ 90 એટલે કે 90 નો 90 જ આવશે અને હવે આપણે આગળ વધીએ અને નેક્સ્ટ ટાઈપ નો પ્રશ્ન જોઈએ કે 7 13 19 7 ને 6 13 13 ને 6 19 તો અહીંયા 6 શું છે તો કે ડિફરન્સ છે અને તમને પૂછ્યું છે 205 કે 205 છેલ્લું પદ છે તો આ શ્રેણીમાં કુલ કેટલા પદ હોય એ આપણને પૂછેલું છે સો આપણે આને કેવી રીતે ગણી શકો તમે સૂત્ર સિસ્ટમ થી બી ગણી શકો હું બંને રીતે ગણવાનો ટ્રાય કરું છું પહેલા હું મોઢે ગણવાનો ટ્રાય કરું છું કે 7 ના 205 થયા છે 7 ના 205 કેવી રીતે થાય તો કે સંખ્યા વધી કેટલી વધી તો કે 198 અચ્છા ડિફરન્સ કેટલા કેટલાનો છે તો કે 7 ને 6 13 13 ને 6 6 નો ડિફરન્સ છે તો 198 સંખ્યા વધે છે 6 6 ના ડિફરન્સ સાથે તો કેવી રીતે 6 6 ના ડિફરન્સ સાથે તો ડિફરન્સ કેટલી વાર હશે તો કે 33 6 198 થાય ડિફરન્સ 33 વખત હોય તો સંખ્યા એક વખત વધારે એટલે કે 34 times 34 વખત હોય ઓકે હવે આની આ વસ્તુ જે કોઈને ના સમજાયું હોય તો હું તમને એનું સૂત્ર મૂકીને સમજાવું કે ટીએન એટલે શું એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી તો ટીએન ટર્મ નંબર કેટલામી છે તો કે ટર્મ નંબર
છેલ્લી જે છે એ 205 છે, એ એટલે શું થાય, પ્રથમ પદ. પ્રથમ પદ શું છે તો કે 7 n-1, તો મારે n તો ઓલરેડી ગોતવાનું છે, n-1 ને d એટલે ડિફરન્સ, ડિફરન્સ કેટલા કેટલાનો છે તો કે 6-6 નો ડિફરન્સ છે. હવે મારે આ n-1 બરાબર n ની વેલ્યુ ગોતવી છે, તો 1/1 બધું જમણી બાજુથી ડાબી બાજુ લેતો જઈશ. પહેલા હું 7 આ બાજુ લાવું, તો 205 માંથી 7 જાય તો 198 આવશે, પછી આ જે 6 છે એ ભાગાકારમાં આવશે, 198 ભાગ્યા 6, તો n-1 અને હું આ બાજુ 198 ભાગ્યા 6 કરું તો જવાબ આવશે 33. તો n ની વેલ્યુ કેટલી આવશે, તો n -1 આ બાજુ આવે તો 33 ને 1 34, એટલે કે 34 આવશે. સો બંને રીતે તમે ગણતરી કરી શકો છો, એક તમે ગણતરી કરી શકો છો ધેટ ઇઝ સૂત્ર સિસ્ટમથી, અને બીજી તમે મોઢે ગણતરી કરી શકો છો. ઓકે છે, ગ્રેટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધી અને આ એક પ્રશ્ન જોઈએ છે. આવો આ એક પ્રશ્ન તમારે ગણવાનો છે, 1, 8, 15, 22, તો 92 માં કેટલા પદ હશે? મારે જવાબ આવી ગયો, યસ, ત્રીજો રહી ગયો તો એ હવે ગણી નાખો. ચલો બહુ સરસ. એપ્લિકેશનમાં મારી પાસે ભણતા ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ અત્યારે ઓનલાઈનમાં લાઈવ છે અને યુટ્યુબ પર પણ લાઈવ છે બધા વિદ્યાર્થી મિત્રો. ચલો ઓસમ, સોરી. ચલો 30 સેકન્ડનો ટાઈમ આપું છું, ફટાફટ સોલ્વ કરો, આપણે 30 સેકન્ડથી વધારાનો ટાઈમ નહીં લઈએ. ધડ જવાબ આવી રહ્યો છે, ઓસમ. ચાલો ટાઈમ અપ. હવે કવિ સોલ્વ કરાવે છે, બોર્ડ પર ધ્યાન આપો. પહેલા મોઢે સોલ્વ કરાવું છું કે 1 ના 91 થયા તો વધારો કેટલો થયો, 91 નો, અને ગેપ કેટલા કેટલાનો છે તો કે 7-7 નો ગેપ છે, તો 13 + 7 = 91. આનો અર્થ ગેપ કેટલી વાર હશે તો કે 13 વાર. તો સંખ્યા કેટલી હોય, સંખ્યા ઓલવેઝ એક વાર વધારે હોય, એટલે કે 14 હોય, રાઈટ. જે મિત્રો 13 જવાબ આપે છે એ લોકો ખાસ ધ્યાન રાખજો કે 13 કેમ ના આવે. ઓકે છે, આ ફર્સ્ટ થિંગ થઈ. સેકન્ડ થિંગ, હવે હું સૂત્ર સિસ્ટમથી ગણાવું છું કે TN = A + N-1 × D. તો ટર્મ નંબર લાસ્ટ કેટલામી છે, ધેટ ઇઝ 92. એ એટલે પ્રથમ પદ કેટલું છે તો કે 1, પ્લસ એન માઇનસ 1, ડી એટલે ડિફરન્સ કેટલાનો છે તો કે 7 નો ડિફરન્સ છે. હવે આ સાઈડ બદલે તો 1 આ બાજુ આવે તો માઇનસ થઈ જશે 91, અને 7 આ બાજુ આવે તો ભાગાકાર થઈ જશે 91 / 7, એટલે 13 આવશે. n-1 ધેટ ઇઝ 13, સોરી, n-1 = 13 આવે છે, અને આ માઇનસ 1 હવે આ બાજુ આવે તો n = શું આવશે, તો કે n = 14, 14 આવશે. આ તમારું સૂત્ર છે, સૂત્ર તમારે ફોલો કરવાનું થશે. ઓકે, ચાલો નેક્સ્ટ એક એક્ઝામ્પલ હવે હું સોલ્વ કરાવું છું, બોર્ડ પર ધ્યાન આપજો. એક સમાંતર શ્રેણીનું 15મું પદ એના 10મા પદથી 35 વધુ છે. તો 15મા પદથી 10મું પદ 10મા પદથી 15મું પદ 35 વધુ છે, એટલે 10મું પદ ટર્મ નંબર 10, 11, 12, 13, 14 અને 15, તો આ ટર્મ નંબર 15 છે. આ બધાની વચ્ચે ગેપ કેટલી વાર છે, તો કે 1, 2, 3, 4 ને 5 વખત ગેપ છે, અને આ સંખ્યા કરતા આ સંખ્યા વધારે કેટલી છે, તો કે 35, 35 વધારે છે, અને ગેપ 5 વખત છે. ગેપ દર વખતે ઇક્વલ હશે, તો 7-7, 7-7 નો ગેપ હશે, તો 7-7 નો ગેપ હોય 5 વખત તો જ ટોટલ 35 થાય. તો ડિફરન્સ કેટલો છે, તફાવત કેટલો છે ટર્મ વચ્ચે, સામાન્ય તફાવત શું છે, તો કે સામાન્ય તફાવત ડિફરન્સ ઇઝ 7, 7, 7, 7. ઓકે છે, કોઈ 5 કહી રહ્યા છે તો 5 તો ધ્યાન રાખજો કે 5 વખત તો ગેપ છે, 7, 5, 35, 5 વખત ગેપ છે, 7-7 નો ગેપ છે, એવી રીતે સમજવાનું. મોટાભાગના મિત્રો 7, 5, 35 એવું ફટાક દઈને કરી દે છે, પણ 7 આવે જવાબ કે 5 એ ધ્યાન રાખવાનું છે. ઓકે છે, ચાલો ગ્રેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, આ એક ક્વેશ્ચન માટે 30 સેકન્ડ તમને લોકોને આપું છું, તમે જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો, નહીતર પછી હું તો સોલ્વ કરાવું છું. ચાલો ગ્રેટ. ઓકે, ચલો ફટાફટ 30 સેકન્ડ છે તમારી પાસે, 30 સેકન્ડમાં પ્રોગ્રામ પૂરો કરો.
ચલો યુટ્યુબ વાળો મિત્રો કેમ શાંત થઈ ગયા, ફટાફટ જવાબ આપો. સરસ, ઓકે, 30 સેકન્ડ અપ. ચલો શું કીધું છે, નવમું પદ અને પંદરમું પદ, ટર્મ નંબર 9 આપેલી છે અને ટર્મ નંબર 15 આપેલી છે. તો અહીંથી અહીંયા 9 ને 6 15 એટલે ગેપ કેટલી વાર, 1 2 3 4 5 ને 6 વખત ગેપ હશે. સંખ્યા 27 થી વધી અને 57 થાય છે, સંખ્યા વધે છે કેટલી, તો કે 30. 30 નો ગેપ છે અને 1 2 3 4 5 ને 6 વખત, 6 વખત ઇક્વલી ગેપ અને 30 કરવાના, તો કેટલા કેટલા આવશે, તો કે 5 5 5 5 નો ગેપ હશે. સો ધ રાઈટ આન્સર ઇઝ 5. આમાં કે પેન નો ઉપયોગ કરવાની ખરેખર જરૂર પડે નહીં. સો એક આ પ્રશ્ન આવી રીતે પૂછી શકે છે. આગળ વધતે હૈ ઓર નયા ક્વેશ્ચન દેખતે હૈ, બોર્ડ પર ધ્યાન આપજો. સુપર્બ ક્વેશ્ચન, હમણાં જે ગણ્યો એ જ, પણ એના કરતા એક લેવલ ઉપર ખાલી. એક સમાંતર શ્રેણીનું 6મું પદ 17 છે, તો ટર્મ નંબર 6 શું છે, તો કે 17 છે. અને સોરી, 6ઠું પદ અને 17મું પદ અનુક્રમે 19 અને 96 છે. તો 6ઠું પદ કયું છે, તો કે 19, અને 17મું પદ કયું છે, તો કે 96. આ જ પ્રમાણે આપણને એનું 25મું પદ ગોતવાનું કીધું છે. તો તમે જુઓ અહીંયા 6 થી 17 એટલે ગેપ કેટલી વાર હશે, તો કે 11 વખત ગેપ હશે. અને અહીંયા ગેપ કેટલી વાર હશે, તો કે 17 થી 25 એટલે કે 8 વખત ગેપ હશે. બરાબર છે, એમ કે 6ઠી સંખ્યા પછી 7મી સંખ્યા, તો 2ની વચ્ચે 1 વાર ગેપ, પછી 8મી તો 1 વાર ગેપ, 9મી તો 1 વાર ગેપ, 10મી તો 1 વાર ગેપ, એવી રીતે 17મી સુધી ગેપ કેટલી વખત હશે, તો કે 11 ગેપ્સ હશે. અહીંયા 17મી થી 25મી તમારે આ ગોતવાની છે, તો અહીંયા ગેપ્સ કેટલી વાર હશે, તો કે 8 વખત ગેપ્સ હશે. હવે તમે જુઓ શું, તો કે સંખ્યા 19 ની 96 થઈ, તો વધી કેટલી, તો કે 96 માંથી 19 જાય તો 77. સંખ્યા વધે છે, 77 જેટલો વધારો થાય છે. તો સંખ્યામાં 77 જેટલો વધારો થાય છે. અને ગેપ્સ કેટલી વાર છે, તો કે 11 વખત. તો દરેક ગેપ કેટલા કેટલાનો હશે, તો કે આ 77 ભાગ્યા 11, તો 7 7 7 7 ના ગેપ હશે. હવે તમે જુઓ 7 7 ના 8 ગેપ અહીંયા છે, તો 7 7 7 ના 8 ગેપ એટલે 7 8 56. અહીંયા તમે પ્લસ 56 કરો એટલે જવાબ શું આવશે, તો કે 152, 152 જવાબ આવશે. ઓકે છે, ચાલો, ગ્રેટ, થેન્ક યુ. નેક્સ્ટ ક્વેશ્ચન આ તમે ગણવાનું ટ્રાય કરો. ઓકે, જસ્ટ અ મિનિટ, 6ઠો રહી ગયો કે શું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સમાંતર શ્રેણીના છેલ્લા પદ તરફથી 11મું પદ તમારે ગોતવાનું છે. 30 સેકન્ડ આપું છું, તમે જાતે ટ્રાય કરો, પછી હું ગણાવું છું. ચાલો, કમ ઓન, તો આ 30 સેકન્ડમાં મને તમે લોકો શું આન્સર આપો છો, તમારા લોકોને જવાબ આવે છે કે નહીં, અને તમારી બીજી કમેન્ટ્સને હું અટેન્ડ કરી શકું. યસ, યુટ્યુબ વાળા મિત્રો પ્લીઝ લાઈક કરો, કેમ કે તમારી લાઈક એ મારો જુસ્સો વધારે છે, મને સપોર્ટ કરે છે, કેમ કે તમે જે લાઈક કરો છો એ જ મારી ફીસ છે તમને ઓનલાઈન ભણાવવાની. એપ્લિકેશન વાળા મિત્રો એક વખત યુટ્યુબ પર આંટો મારીને લાઈક કરતા આવજો. ચલો, ટાઈમ અપ, બોર્ડ પર ધ્યાન આપો. હવે હું સમજાવું, અહીંયા શું કીધું છે કે પહેલું પદ છે 4, પછી 7, પછી 10, અને એવી રીતે છેલ્લું પદ કેટલામું છે, તો કે 88 છે. હવે તમને કીધું છે કે છેલ્લા પદ તરફથી 11મું પદ, તો છેલ્લેથી તમારે 11મું પદ ગોતવાનું છે. તો છેલ્લેથી 11મું પદ ગોતવાનું છે, તો ગેપ કેટલી વાર હશે, તો કે 11 પદ હોય તો 11 પદ વચ્ચે ગેપ 10 વખત હશે, રાઈટ. અને ગેપ અહીંયા કેટલા કેટલાનો છે એ તમે જોઈ લો, અહીંયા ગેપ 3 3 નો ગેપ હશે. તો છેલ્લેથી 10 વખતના ગેપ પાછા હો, તો 10 30, તમે 88માંથી 30 માઇનસ કરો એટલે 58, 58 જવાબ આવે. અને આ હમણાંની જ કોઈ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે છે, ચાલ, ગ્રેટ, આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અને નાઉ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે સરવાળો, રાઈટ. તો સરવાળાનું સૂત્ર શું છે, સમ નંબર ઇઝ ઇક્વલ ટુ n બાય 2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એક આ સૂત્ર લખી રાખજો, અને બીજું સૂત્ર આનું નાનું છે જે આમાંથી જ બને છે, કે n બાય 2 બ્રેકેટમાં a પ્લસ l. એટલે આ બગડો તમે પેલી બાજુ લઈ જવો હોય તો લઈ જઈ શકો, કે a પ્લસ l. આમાં નવી વાત શું આવી, તો કે ખાલી l. તો l એટલે શું થાય, તમારે સાઈડમાં લખવું હોય તો લખી દેજો લાસ્ટ પદ. l એટલે કે લાસ્ટ પદ કહીશું આપણે, ક્લિયર છો. હવે
પ્રોગ્રામ ચાલુ કરીએ. આ અથવા તો આ બેમાંથી કોઈ એક સૂત્ર તમે યુઝ કરી શકો છો કે જેમાં એન એટલે શું, તો કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન. મને પૂછો કયું સૂત્ર યુઝ કરાય, તો સમ માટે, સરવાળા માટે આ સૂત્ર યુઝ કરાય, વિચ ઇઝ વેરી 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 હેલી વાત. એ એટલે શું થશે, પ્રથમ પદ. એન એટલે શું થશે, છેલ્લું પદ. એન એટલે શું, તો કે ટોટલ કેટલા પદ છે એ, અને ડિવાઇડેડ બાય ટુ. રાઈટ, આનો આખો કન્સેપ્ટ એવો છે કે આવી જે સિરીઝ હોય ને એના પહેલા અને છેલ્લા પદની એવરેજ જે હોય, સરેરાશ જે હોય, એ આખી સિરીઝની સરેરાશ જ કહેવાય. તો પહેલા આખી સિરીઝની તમે સરેરાશ એટલે કે એવરેજ ગોતી લો, એન્ડ ધેન એને એનાથી સંખ્યાથી ગુણી નાખો. તો સરેરાશ ગુણ્યા સંખ્યા એટલે હંમેશા સરવાળો મળતો હોય છે, એટલે એનો જવાબ આ આવશે. આપણે આ સૂત્રથી દાખલો ગણવાનો છે, અને પેલું આગળવાળું સૂત્ર છે એનો પણ ઉપયોગ તો થશે જ. તો અહીંયા શું છે, સમ નંબરનો સરવાળો થશે એન ઇન્ટુ બ્રેકેટ એ પ્લસ એલ બાય ટુ. રાઈટ, તો અહીંયા પહેલું પદ શું છે, તો કે એક. છેલ્લું પદ શું છે, તો કે 99 ડિવાઇડેડ બાય 2. અને એનો ગુણાકાર કોની જોડે કરીશું, એન જોડે, એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ જોડે. તમે જુઓ 1, 3, 5, 7 એવી રીતે 99 સુધીની સંખ્યા છે, એટલે 99 સુધીમાં કેટલી એકી સંખ્યાઓ આવે, તો એમને એમ ખબર પડે કે અહીંયા સુધી કેટલી એકી સંખ્યાઓ આવે, તો કે 50 એકી સંખ્યા આવશે. કેવી રીતે, એમને એમ જોવું હોય તો 99 ના 1, એટલે આ સંખ્યામાં વધારો કેટલો થયો છે, 98 નો. ગેપ કેટલા કેટલાનો છે, 2, 2 નો. 98 ભાગ્યા 2 એટલે 49. 2 ના ગેપ કેટલી વાર હશે, 49 વખત હશે. તો સંખ્યા કુલ કેટલી હશે, 50. એમને એમ ખબર પડે ને કે 99 સુધી એકી સંખ્યા કેટલી, તો 99 પછી 100 તો બેકી સંખ્યા છે, 100 સુધી જોઈ લો, 50 એકી સંખ્યા હોય, બાકીની 50 બેકી સંખ્યા હોય. તો જે 50 એકી સંખ્યાઓ છે એ કેટલી છે, તો કે ગુણ્યા 50. અહીંયા 99 ને 1, 100 ભાગ્યા 2 કરો એટલે 50, અને 50 ગુણ્યા 50 કરો એટલે જવાબ આવશે 2500. મેં કઈ ભૂલ નથી કરી ને, 1 ને 99 ને 2 ને એવરેજ આવે 50, તો 50 ને આ 50, યસ 2500 જવાબ આવશે. બીજા બધા મિત્રો જે જોરદાર મોટા મોટા જવાબ આપી રહ્યા છો, 5000 ને 49 ને 4050, ધ્યાન રાખજો તમે શું ભૂલ કરી, તમે ડિવાઇડેડ બાય 2 કરવાનું તમારે રહી ગયું હતું, માય ડિયર મૌલિકભાઈ, તો ખાસ ધ્યાન રાખજો. ઓકે છે, ચલીએ ગ્રેટ, આગળ બઢતે હૈ, નેક્સ્ટ ક્વેશ્ચન દેખતે હૈ. અઢી પછી અઢી નો વધારો થાય છે, એના પ્રથમ 20 પદો નો સરવાળો ગોતવાનો છે. રાઈટ, તો અહીંયા તમને પ્રથમ 20 પદ એટલે n બરાબર આપી દીધું છે, લાસ્ટ પદ નથી આપ્યું, તો લાસ્ટ પદ ગોતી લેવાનું. જો આ પ્રકારના પ્રશ્નોમાં જ્યારે સરવાળો પૂછે ત્યારે તમને કાં તો n આપી હોય તો લાસ્ટ પદ ગોતી લો, અને લાસ્ટ પદ આપેલું હોય તો n ગોતી લો. ઓકે છે, અહીંયા મને n આપ્યું છે તો લાસ્ટ પદ ગોતી લેવાનું. પ્રીવિયસમાં મને આ લાસ્ટ પદ આપેલું હતું તો મેં n ગોતી લીધું હતું. કેટલું આવતું હતું, કે 50. 98 ભાગ્યા 2 49 ને 1 50. ઓકે, તો અહીંયા મને 20 પદોનો સરવાળો એટલે n આપેલું છે, તો મારે l ગોતવાનું. l એટલે કે લાસ્ટ પદ. 20 પદો છે તો ગેપ કેટલી વાર હશે, 19 વખત. 19 વખત કેટલા કેટલાનો ગેપ કરવાનો છે, 2.5 નો ગેપ કરવાનો છે, અને 2.5 આ એક પહેલી વાર, એટલે 20 વખત 2.5 નો ગેપ તમે કરો એટલે 50 પ્લસ થાય, તો છેલ્લું પદ આવશે 52.5. આ હું બોલ્યો એ ખબર ના પડે, તો TN is equal to A plus N minus 1 into D એવું કરી દેવાનું. પહેલું પદ કેટલું છે, તો કે 2.5, વત્તા સંખ્યા કેટલી છે, 20, તો કે 20 - 1 એટલે સીધા તમે અહીંયા લખો 19, અને 19 ગેપ કેટલા કેટલાનો છે, 2.5 વખત. 19 વખત 2.5 નો ગેપ, અને આ 20મી વખત 2.5 નો ગેપ, એટલે 20 ગુણ્યા 2.5 કરી નાખો તમે, તો સીધો તમારો જવાબ આવી જશે 50. તો છેલ્લું પદ, સોરી, 20 વખત 2.5 નો ગેપ કરો એટલે યસ, જવાબ તમારો આવશે 50. છેલ્લું પદ શું આવશે, તો કે 50, 50. તો લાસ્ટ પદ આવશે તમારું 50. તો છેલ્લું પદ 50 મળી ગયું. હવે મારે એનો સમ નંબર ગોતવાનો છે. સમ ઓફ એન is always n into પહેલા અને છેલ્લા પદની એવરેજ. સો n ની જગ્યાએ n કેટલા પદ છે, 20 પદો છે, તો હું અહીંયા લખીશ 20 બ્રેકેટમાં a એટલે પહેલું પદ છે 2.5 પ્લસ છેલ્લું પદ છે કેટલું, તો કે 50 ભાગ્યા 2. હું અહીંયા છે દુડાડું એટલે જવાબ 10 આવશે, અને 10 ગુણ્યા 52.5 ગુણાકાર કરો એટલે 52.5 ગુણ્યા 10 એટલે 525 જવાબ આવશે. ઓકે, ઓસમ. ઓકે, વોરિયર એવું કહે છે કે એન કેમ આયા સર, કયા નંબરના પ્રશ્નમાં, ક્વેશ્ચન નંબર જોડે ટાઈપ કરી અને પછી તમારો ક્વેશ્ચન કહો, એટલે મારા માટે થોડું ઈઝી રહેશે. શોર્ટ વાળું ફરીથી કરાવો. કયું શોર્ટ વાળું સર, એ થોડું એના માટે
સોલ્ટ વાળું સોલ્ટમાં સમજવા માટે લોંગ ટ્રીક ફોલો કરવી પડે, 10-15-20 મિનિટ મારે સમજાવવું પડે. રિવિઝન સેશનમાં કોઈ વસ્તુ સમજાવી શીખવાડવી એ મારા માટે થોડું અઘરું થશે, એના માટે મને ક્ષમા કરશો પ્લીઝ. સર થોડી લોંગ મેથડ છે. હા જી, આ આ સૂત્ર સિસ્ટમથી આ આ પ્રકારના પ્રશ્નો આવી રીતે જ ગણાય છે, ટ્રસ્ટ મી આવી રીતે જ ગણાશે. નેક્સ્ટ ક્વેશ્ચન, બે અંકોની એવી બધી જ સંખ્યાઓનો સરવાળો ગોતો કે જેને 5 વડે ભાગતા શેષ 2 વધે. તો તમે જો 5 એવી સંખ્યા કે જેને 5 થી ભાગો ને તો 2 શેષ વધે એવી કઈ સંખ્યા હોય? તો કે 5 ના ઘડિયામાં જેટલા આવતા હોય એના પ્લસ 2 કરવાના. તો 5 ના ઘડિયામાં 5 એકા 5 પ્લસ 2 કરો તો એ 2 આંકડાની સંખ્યા કહેવાય? તો કે ના કહેવાય. તો કે 5 2 10 પ્લસ 2 કરો તો 2 આંકડાની સંખ્યા કઈ આવી? 12. પછી તો કે 12 ને 5 17, પછી 5 5 નો જ ગેપ, 5 નો ઘડિયો પ્લસ 2, 5 નો ઘડિયો પ્લસ 2, 5 નો ઘડિયો પ્લસ 2, એવી રીતે લખતું જવાનું. તો 5 નો ઘડિયો પ્લસ 2 લખતા જાવ તો 19 5 95 પ્લસ 2 એટલે છેલ્લે 97 આવે. પછી 20 50 100 કરો અને ધેન એના પછી તમે 2 એડ કરો તો 102 આવશે. તો એ જવાબ ના આવે. તો 12 17 100 100 છે ક્યાં સુધી? 97 સુધી. આમાં કુલ સંખ્યા કેટલી આવી? તો મને ખબર છે કે અહીંયા 95 વાળી સંખ્યા છે, 19 5 95 એટલે ટોટલ 19 સંખ્યા, અને એમાં છે પહેલા જે 5 એકા 5 હતી એને તો કાઢી નાખી, એટલે ટોટલ આમાં સંખ્યા કેટલી છે? તો કે ટોટલ 18 સંખ્યા છે. અને હવે મારે એવરેજ સિસ્ટમ ચાલુ કરવાની છે કે n અને પહેલા અને છેલ્લા પદની એવરેજ કરવાની છે. સો આ સૂત્ર છે, n કેટલું છે? તો કે 18 સંખ્યાઓ છે એટલે 18, અને પહેલા અને છેલ્લાની એવરેજ તો 12 વત્તા 97 ભાગ્યા 2. હું અહીંયા છેદ ઉડાડું તો 2 9 18, આ 9 આવશે અને આનો ગુણાકાર આવશે 109 એટલે 109. તો જવાબ આવશે 981 એટલે કે 981 એ આનો ટોટલ થયો. ઓકે છે. ઓકે સરસ, આગળ વધીએ. ધીસ ઇઝ ગુણોત્તર અને ગુણોત્તર શ્રેણી, રાઈટ? આ ખાસ ધ્યાન રાખજો. 16 અને 36 નું ત્રીજું પ્રમાણપદ ગોતો. તો જ્યારે ત્રીજું પ્રમાણપદ ગોતવાનું કહે ત્યારે કાયમ માટે ધ્યાન રાખજો, સમ ગુણોત્તર શ્રેણીનું ત્રીજું પ્રમાણપદ ગોતવાનું કીધું છે. તો આ પહેલું પદ હંમેશા છેદમાં આવશે 16, અને ઉપર જો ત્રીજું પદ કે ચોથું પદ કે, કાયમ માટે ધ્યાન રાખજો કે પહેલું પદ છે એ હંમેશા છેદમાં આવશે. ચોથું પદ કીધું હોય ત્યારે ભી એવું જ કરવાનું કે જે પહેલું પદ હોય એ તો છેદમાં જ લખવાનું, પછી બીજું પદ અને ત્રીજું પદ અહીંયા આવશે. અહીંયા પહેલું પદ તો અહીંયા જ લખવાનું. ઇન ધીસ કેસ શું કરવાનું? તો કે પહેલું પદ તો નીચે જ લખવાનું, ઉપર બીજું પદ છે બીજું બીજું પદ બે વખત લખી નાખવાનું. ટૂંકમાં ત્રીજું પ્રમાણપદ કે ચોથું પ્રમાણપદ કે વસ્તુ શું થશે? તો કે નીચે એક આંકડો અને ઉપર બે આંકડા આવશે. તો નીચે એક આંકડો આવે કયો? હંમેશા જે પહેલું પદ હોય એ નીચે લખી નાખવાનું આ 16. ઉપર શું છે? 36. તો અહીંયા એક જ વખત એક જ આંકડો છે મારી પાસે, તો લખો એકનો એક આંકડો બે વાર પછી છેદ ઉડાડો. તો 16 એટલે શું થાય? 4 × 4, તો કે 4 9 36, 4 9 36, 90 90 81. ત્રીજું પ્રમાણપદ નો અર્થ એવો થાય કે જે પહેલો અક્ષર પહેલો અંક હોય એ નીચે લખાય અને ઉપર જે પદ વધ્યું છે એ જ ઉપર આવશે. ચલો નેક્સ્ટ વધીએ. અને ચોથું પ્રમાણપદ તમને પૂછ્યું છે, તો મેં હમણાં કીધું એવી રીતે કે ત્રીજું પ્રમાણપદ પૂછે કે ચોથું પ્રમાણપદ પૂછે, પહેલું કામ આપણે ઓપ્શન જો જે પહેલો આંકડો છે રકમનો એ તો નીચે જ લખવાનો. ઉપર શું આવશે? તો કે બાકી વધેલા બે આંકડા 21 અને 56. તમારી પાસે બે આંકડા છે, બે આંકડા લખો, અને એક જ આંકડો હોય તો પછી એકનો એક આંકડો બે વાર લખવાનો, પણ ઉપર આવે તો આવી રીતની બે સંખ્યાઓ. ઓકે છે. અને હવે ધબધબાટી બોલાવો. 7 તરી 21 અને 56 તરી 168 એટલે 168. ઓકે છે, ગ્રેટ. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ ગુણોત્તર શ્રેણી છે ને, આવો પ્રશ્ન 1001%. આજે 3 દાખલા ગણાવું છું, 4 દાખલા. આ 4 દાખલામાંથી એક પ્રશ્ન પૂછાશે પૂછાશે 1000% પૂછાશે. કોરા કાગળ પર લખી રાખો કે પૂછાશે. 7 14 અને 13 ના ચોથા પ્રમાણપદ અને 5 10 અને 17 ના ચોથા પ્રમાણપદ નું ગુણોત્તર ગોતો. સુપર ક્વેશ્ચન, રાઈટ? ચકલી જેવો પ્રશ્ન, પણ યસ આવી રીતના પ્રશ્નો પૂછવા જોઈએ કે શું કર્યું કે પહેલા આનો ચોથું પ્રમાણપદ ગોતો, પછી આનું ચોથું પ્રમાણપદ ગોતો, અને પછી એ બે નો ગુણોત્તર ગોતો. તો પ્રોગ્રામ ગોઠવો. આ 7 છેદમાં આવશે, 14 અને 13 ઉપર આવશે. આ પહેલી વિધિ કરીશું. અને બીજી બાજુ પહેલું પદ તો છેદમાં જ આવે મેં હમણાં શીખવાડ્યું એવી રીતે, અને 10 અને 17 ઉપર આવશે. તો 10 × 17 લખો, આ તમારું બીજું જવાબ આવશે. આ પહેલો જવાબ ને બીજા જવાબ નો રેશિયો ગોતવાનો છે. અહીંયા 7 2 14 એટલે 13 2 26 આવશે, અને અહીંયા 5 2 10 તો 17 2 34 આવશે.
હવે આ 26 અને 34 નો રેશિયો ગોતો કે બે ઉડી જાય તો અહીંયા 13 આવશે, બે ઉડી જાય તો અહીંયા 17 આવશે. સો ધ રાઈટ આન્સર ઇઝ 13:17, 13:17 આ તમારો ગુણોત્તર થશે, આપેલા પ્રશ્નનો જવાબ થશે. ઓકે છે, ગ્રેટ. આ ચાર પ્રશ્નો છેલ્લા ગણાયા, એમાંથી તમારી એક્ઝામમાં બે પ્રશ્નો હશે હશે ને હશે. દરેક શિફ્ટની વાત કરું છું, દરેક પેપરની વાત કરું છું, એક બે પ્રશ્નો હશે જ આ છેલ્લા ચારમાંથી. તમને કીધું છે 8 અને 18 નો ગુણોત્તર મધ્યક ગોતો. જ્યારે આ શબ્દનો ઉપયોગ કરે ને ગુણોત્તર મધ્યક, ત્યારે પ્રેમથી એક જ કામ કરવાનું કે જે બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક ગોતવાનું કીધું છે એ બંને બંને સંખ્યાનો ગુણાકાર કરી અને વર્ગમૂળમાં લખી નાખવાનો. 18, 18, 144 એટલે કે 144 નું વર્ગમૂળ એ તમારો જવાબ થશે. સો ધ રાઈટ આન્સર ઇઝ 12 આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, આગળ વધીએ એ પહેલા આ તમે સિમ્પલ આટલી વસ્તુ સમજી લીધી હશે એવું મારું માનવું છે. ઓકે છે, તો જે છેલ્લા ચાર પ્રશ્નો છે, ત્રીજો ગુણોત્તર, ચોથો ગુણોત્તર અને ગુણોત્તર મધ્યક, આ ત્રણ કોન્સેપ્ટ મેં તમને સમજાયા. એ ત્રણ કોન્સેપ્ટ ઓકે અહીંયા ઓપ્શન નથી તો એને ઇગ્નોર કરો ઓપ્શનને. ઓકે છે, ચાલો ગ્રેટ. સેશન એક જોવા માટે આ સેશન પૂરું થાય પછી યુટ્યુબ પર ઓલરેડી અપલોડ કરી દઈશું, સો ડોન્ટ વરી. ઓપ્શન આમાં ખોટા છે, પ્લીઝ એને ઇગ્નોર કરજો. આવા જ ક્વેશ્ચન પૂછાશે તો ધબધબાટી બોલાવીશું. સર સર, ટ્રસ્ટ મી, આવા જ પૂછવા પડશે. બીકોઝ આઈડિયલી આ લોકોએ તમને એક પ્રશ્ન માટે 36 સેકન્ડ આપી છે. આપણે સાંજે છે ને એક મોક ટેસ્ટ નું સોલ્યુશન પ્લાન કરી રહ્યા છે. રાત્રે 8 વાગ્યાનો ટાઈમ હશે, રાત્રે 8 વાગ્યા આપણે એક મોક ટેસ્ટ નું સોલ્યુશન કરવાના છીએ. સો એ વખતે તમને હું એ સમજાવતો જઈશ કે કેવા પ્રશ્ન અટેન્ડ કરવા જોઈએ, કેવા પ્રશ્ન છોડવા જોઈએ, પેપરની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, પહેલા કયું સેક્શન પહેલા કયા સેક્શનને અટેન્ડ કરવા જોઈએ, પછી કયા સેક્શનને અટેન્ડ કરવા જોઈએ, એવરીથિંગ બધી જ ડિસ્કશન આપણે લોકો કરીશું. ઓકે છે, ગ્રેટ. સમાંતર શ્રેણીમાં કેટલાક આવા પ્રશ્નો પૂછી શકે છે, આના ચાન્સીસ બહુ ઓછા છે, પણ પ્લીઝ તમે આ સૂત્ર લખી રાખજો. જ્યારે તમને એવું કહેવામાં આવે કે વર્ગવાળી સંખ્યાના સરવાળા, 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, એવી રીતે એન સંખ્યા સુધીનો વર્ગ તમને કહેવામાં આવે. જેમ કે અહીંયા 60 સુધી કીધું છે, આ 60 તો થોડું ઓવર થઈ જશે, આપણે અહીંયા 1 રાખીએ. 60 લખો તો જવાબ તો આવે, એમાં કોઈ ફરક ના પડે, પણ આપણે ધારો કે 10 રાખીએ. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, એવી રીતે 10 ના વર્ગ સુધી સરવાળો કરવાનો છે. તો એનું આ સૂત્ર છે. શું સૂત્ર છે? તો કે પહેલા એન, પછી શું? તો કે એ જે સંખ્યા છે એમાં પાછું એડ થાય n+1, પછી શું? તો કે n+1 એમનું એમ લખાય પણ પાછું એમાં એડ થશે શું? તો કે બગડો, 2n+1. સો આવી રીતે તમે સંખ્યા લખી અને ડિવાઇડેડ બાય 6 આવી રીતે લખી શકો છો. ઓકે છે, અને હવે તમારે આને કન્વર્ટ કરવાનું છે કે n એટલે શું થાય. સો n ઇઝ વોટ? તો કે આ 10 સંખ્યા છે, n ની જગ્યાએ 10 લખો, ગુણ્યા n+1 એટલે શું થશે? તો કે 11 થશે. ગુણ્યા n અહીંયા લખો, 10 2 20 ને 1 કેટલા? તો કે 21 થશે, ડિવાઇડેડ બાય 6. ધેટ્સ ઇટ. પહેલી જે સંખ્યા લખો છો એના પછીની સંખ્યા લખવાની અને પહેલી સંખ્યાને ડબલ કરીને 1+ કરી દેવાનો. ધારો કે અહીંયા 10 ની જગ્યાએ 60 આપ્યું, તો એવું હોય તો શું કરવાનું? 60 × 61 × 60 ના ડબલ કરી અને 1 એડ કરી નાખો એટલે 121. બસ આવી રીતે જ લખવાનું હોય, ધેટ્સ ઇટ. પણ આ સૂત્ર યાદ રહેવું, સમયસર યાદ આવવું જરૂરી છે. તો 6 એટલે શું થશે? તો કે 2 × 6 = 2, 2 × 5 = 10 અને અહીંયા આવશે 3 × 7 = 21, 7 × 5 = 35 અને 35 × 11 કરો એટલે ગુણાકાર આવશે 385, 385. ઓકે છે, ઓકે ગ્રેટ. લાસ્ટમાં એક્ઝામ હોય તો લેવલ થોડું થોડું હાર્ડ થવાની પોસિબિલિટી ખરી. ઓકે, લવલી બોય એક ભાઈ કહી રહ્યા છે લાઈક કરી દો બધા ફ્રેન્ડ્સ. તો હું કહું છું લાઈક કરી દો, રાઈટ. અને પ્લીઝ યાર, તમે વિડીયો જોવા માટે આવો છો, તમે જોઈ રહ્યા છો, તમને મજા આવી રહી છે, હું તમને કંઈક ફ્રીમાં આપી રહ્યો છું, તો ખાલી એક લાઈકમાં તમારે ક્યાં કંઈ એના પૈસા આપવાના છે? જો કે તમારે કોઈને પૈસા આપવા હોય તો આમાં આપી શકો, પણ ના, થેન્ક યુ સો મચ. ઈશ્વર કા દિયા સબ કુછ હૈ, દોલતે સોરતે ઇજ્જતે, બસ ખાલી તમારો પ્રેમ જોઈએ છે, એ પ્રેમ તમે લાઈકો કરી કરીને આપી શકો છો. એનીવેઝ, આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. દેટ ઇઝ, ચલો હજી એક આવો પ્રશ્ન ગણાવું કે આ વર્ગ 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 કરીને દાખલો ગણવાનો છે. એ વર્ગ 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 વર્ગમાં
અહીંયા 15 સુધીના વર્ગ અથવા સોરી 20 સુધીના વર્ગ કરો, 20 ના વર્ગ સુધીનો સરવાળો કેટલો થાય? તો પહેલા શું લખવાનું? 20, પછી શું લખવાનું? તો કે 21. 25 હોય તો 25 26, 26 27 27, જેટલી બી સંખ્યા કીધી હોય. અહીંયા 20 કીધું છે તો 20 ને 1 21 કીધા છે, પ્લસ અહીંયા 20 ના ડબલ કરો 40, 40 ને 1 41. પહેલા એમને એક એડ કરવાનો, પછી ડબલ કરીને એક એડ કરવાનો. તો 20 માં એક એડ કરો તો 21, 20 ના ડબલ કરીને એક એડ કરો તો 41, અનડિવાઇડેડ બાય શું છે? તો કે 6. હવે આના ભાગ પાડી દઉં છો ના કે 2 તરી 6 થાય તો 2 છેદ ઉડાડો તો અહીંયા શું આવશે? 10. અને અહીંયા શું આવશે? તો કે 3 સત્તા 21. તો આ 41 સત્તા કેટલા થાય? તો 7 એકા 7 ને 4 સત્તુ 28 અને ગુણ્યા 10, તો પાછળ એક જીરી લગાવી દો, 2870. ઓકે છે? 71 નહીં મૌલિક ભાઈ, 2870. ઉતાવળમાં ટાઈપિંગમાં મિસ્ટેક થઈ હોય એવું બની શકે. ચલો એક કામ કરો, મને તો 15 સુધીના વર્ગનો જવાબ શું આવશે આ કરી આપો. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, એવી રીતે 15 નો વર્ગ સુધીનો સરવાળો કેટલો આવે? બે બે લાઈક કરી. વાહ સર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર ડબલ લાઈક. ઓકે, ઘન આવે તો શું કરવાનું એ સમજીએ છીએ થોડી વારમાં. પહેલા આ કહો મને, જોરદાર રિવિઝન લેક્ચર, થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. જયદીભાઈ, એપ્લિકેશન વાળા મિત્રોને લાઈક નહીં આવે. જે મિત્રો યુટ્યુબ પર લાઈવ જોઈ રહ્યા છે એ લોકો પ્લીઝ લાઈક કરો. સરસ. અને લાઈક કરતા પહેલા મન તો જવાબ ઉપર ફોકસ રાખો પ્લીઝ. લાઈક કરવાનું રહી જશે ચાલશે, બસ જવાબ આપો. ઓસમ ઓસમ. ચલો 1240 કેવી રીતે? તો કે 15, પહેલા 15 માં એક એડ કરવાનું અને પછી 15 ના ડબલ માં એક એડ કરવાનું. તો 15 માં એક એડ કરો એટલે 16 અને 15 ના ડબલ કરો 30 ને 1 31, ભાગ્યા કેટલા આવશે? તો કે 6. ગુણાકાર કરી નાખો, આના ભાગ દર વખતે આવી રીતે પાડી દેવાના. આ સૂત્રમાં 6 ના 2 તરી 6 ભાગ પાડી દેવાના, 2 છેદ ઉડે તો 2 8 16 અને અહીંયા છેદ ઉડે તો 3 5 15, 8 5 40 થયા. અને 40 ગુણ્યા 31 તમે કરો તો 0 જવાબમાં, 4 એકા 4 ને 4 તરી 12, 1240 ઘાયક ઘા જવાબ આવે છે. વાહ ભાઈ વાહ. તો આ સૂત્ર તમે કાયમ માટે યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ. અને કોઈ પૂછી રહ્યા હતા કે અહીંયા વર્ગની જગ્યાએ ઘન આપે શું કરવાનું? ઘન આપે શું કરવાનું? આ રહ્યું શું છે? તો કે n નો સ્ક્વેર અને અહીંયા n વત્તા 1 નો સ્ક્વેર ભાગ્યા 4. તો તમને કીધું છે 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન. તો 27 નહીં, આપણે પહેલા 10 ના ઘન સુધી દાખલો ગણીએ. બે હું ગણાવું છું ને એક તમારે ગણવાનું છે એટલે પૂરું કરીએ. 10 ના ઘન સુધી. તો શું છે n નો વર્ગ? તો તમને કીધી છે કેટલી સંખ્યા? 10. તો n નો વર્ગ એટલે શું થાય? 10 નો વર્ગ 100. અહીંયા શું થયું? n પ્લસ 1 નો વર્ગ. તો 10 વત્તા 1 11. 11 નો વર્ગ શું થશે? તો કે 121. ભાગ્યા કેટલા કરવાના છે? તો કે 4. જે સંખ્યા છે એનો વર્ગ કરવાનો અને એના પછીની સંખ્યાનો વર્ગ કરવાનો અને 4 થી ભાગી નાખવાનો. તો અહીંયા છેદ ઉડાડો એટલે 25 ચોખ્ખું 100 આવશે. 25 ગુણ્યા 120 તમે કરી નાખો એટલે જે આવે એ તમારો જવાબ થશે. મને લાગે 3025 જવાબ આવવો જોઈએ. મારી ભૂલો, 25 એક 25 વધી પડી, 2 યસ, 3025 ધીસ ઇઝ યોર આન્સર. બહુ સરસ. ઓનલાઈન બી 2-4 મિત્રોને મારી જોડે જોડે જવાબ આવી ગયો છે. ઓસમ. હવે અહીંયા 10 ની જગ્યાએ ધારો કે એવું કહેવામાં આવે કે 10 નો ઘન છે એની બદલે 20 નો ઘન. આ 27 વાળું છે, ચલો 27 વાળું હું ગણાવું. તો 27 નો વર્ગ લખવાનો અને પછી 28 નો વર્ગ લખવાનો. 27 નો વર્ગ થશે 729 ગુણ્યા 28 નો વર્ગ થશે 784 ભાગ્યા 4. હવે ભાગ્યા 4 કરો ને એટલે બે માંથી કોઈ એક સંખ્યાને તમે 4 થી ભાગી શકશો. એક એકી સંખ્યા આવશે ને એક હંમેશા બેકી સંખ્યા આવશે. તો હવે તમે અહીંયા છેદ ઉડાડી શકો છો. 784 ભાગ્યા 4 કરો એટલે 4 એકા 4 3 38, 4 9 36, 4 6 24, 729 ગુણ્યા 196. આ બેનો ગુણાકાર કરો એટલે જે આવે જવાબ. હું ગણતરી કોઈ દી ના કરું, હું આપણી શોર્ટકટ લગાવું. કાં તો હું લાસ્ટ ડિજિટ લગાવું કે 9 6 54 એટલે લાસ્ટ ડિજિટ 4 આવે, અને કાં તો હું પછી અંક સરવાળો લગાવું. જ્યારે લાસ્ટ ડિજિટ 4 વાળા એક કરતા વધારે જવાબ હોય તો અંક સરવાળો લગાવું. ઓકે છે? તમારે પણ એ જ ધંધો કરવાનો છે. કોઈએ મહેરબાની કરીને ગણતરી કરવાની થતી નથી. 44,100 કેવી રીતે લઈ આવ્યા તમે? મેં કઈ ભૂલ કરી? 27 નો વર્ગ 729 અને 28 નો વર્ગ 784. 19 ચોક 76 ને 6 ચોક 24 196. 729 ગુણ્યા 196 આવે ને ગાઈસ. 44,100 બધાને કેમ આવે છે?
અચ્છા 20 ના ઘન વાળા માટે તમે આપી દીધું. ઓકે ઓકે, યસ યસ યસ, 20 નો ઘન તમારે ગણવાનો હતો એ મેં આપ્યું હતું, એનો જવાબ આપો છો, તો તમે સાચા છો. ઓકે ચલો, બે ચાર મિત્રો જવાબ આપ્યો છે, બીજા બધા ગણો. 20 નો ઘન વાળો દાખલો ગણો. એક નો ઘન, બે નો ઘન, ત્રણ નો ઘન, ચાર નો ઘન, એવી રીતે 20 ના ઘન સુધી આપ્યું હોય તો જવાબ શું આવે? હું તમને 30 સેકન્ડ આપું છું ઓર આપકા સમય શરૂ હોતા હૈ અબ. ચલો ગાઈઝ, ઓનલાઈન ઓફલાઈન એપ વાળા, યુટ્યુબ વાળા બધા મિત્રો ધડાધડ જવાબ આપો પ્લીઝ. ધર્મિષ્ઠાબેન ટાઈપિંગ મિસ્ટેક થઈ હોય એવું લાગે છે. વિશાલભાઈ ખોટો જવાબ. ભાવલો, ભાવેશભાઈ ખોટો જવાબ છે. ઉતાવળ થઈ ગઈ મારા વાલા. જો કઈ કરવાનું નથી, 20 નો ઘન એટલે અહીંયા ભલે 20 સુધીના ઘન આપેલા હોય, આપણે કરવાનો 20 નો વર્ગ અને પછી આપણે કરવાનો એના પછી આંકડાનો 21 નો વર્ગ, એટલે 441 ભાગ્યા 4 કરી નાખવાના. તો 4 છેદ ઉડે તો અહીંયા હો આયા, અને 441 ગુણ્યા 100 એટલે 44,100 ઇઝ ધ રાઈટ આન્સર. અને આપણી એક્ઝામમાં આવા જ બધા પ્રશ્નો પૂછી શકે છે, તેમાં ધડાધડ જવાબ આવે તમારે. ઓકે છે, ચાલો. એનીવેઝ, અત્યારના સેશનમાં મારા તરફથી થેન્ક યુ થઈ ગયું છે. ઓકે સરસ મિત્રો, તો આપણે હવે એક કામ કરીએ છીએ, સાંજનું જે ગઈકાલનું શેડ્યુલ હતું એમાં થોડોક ચેન્જ કરીએ છીએ. શું ચેન્જ છે સમજી લો. તો સાંજના સેશન આપણું હવે જે કંઈ છેલ્લું બાકી છે એ 6 to 7:30, 6 થી 7:30 નું એક લાસ્ટ સેશન બાકી છે, જેના અંદર આપણે બીજ ગણિત અને સાદુરૂપના પ્રશ્નો ગણવાના છીએ. અને એના પછી 8 વાગે, શાર્પ 8 PM, રાત્રે 8 વાગે આપણે એક મોક ટેસ્ટ નું સોલ્યુશન કરવાના છીએ. એક મોક ટેસ્ટ સોલ્વ કરીશું રાત્રે 8 વાગે, યુટ્યુબ અને એપ બંને પર, રાઈટ. એપ્લિકેશન પર ઓલરેડી એક ફ્રી મોક ટેસ્ટ મુકાઈ ગઈ છે, મોક ટેસ્ટ નંબર 1. આ મોક ટેસ્ટ હજી તમારે આપવાની બાકી હોય તો મહેરબાની કરીને આ મોક ટેસ્ટ આપી દેજો. એ મોક ટેસ્ટ આપી અને તમે આ લાઈવ સેશનમાં આવશો તો એ તમને એને એનું ફ્રુટફુલ યુઝ કરી શકશો. તમને ખબર પડશે કે તમે શું ભૂલ કરો છો, તમે ક્યાં ભૂલ કરો છો, અને એમાં હું કેવી રીતે ગણું છું, કયા પ્રશ્નો છોડવા જોઈએ, કયા પ્રશ્નો અટેન્ડ કરવા જોઈએ, આ બધી ડિસ્કશન આપણે કરતા જઈશું. અને મારો એવો પ્રયત્ન હશે કે 70 પ્રશ્નો હું 45 to 50 મિનિટ્સમાં અટેન્ડ કરું. ઓકે છે, ચાલો. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. કોઈને કઈ પ્રશ્નો હોય તો પૂછો, નહીતર આપણે આ સેશન અહીંયા એન્ડ કરીએ છીએ. હું તમારી કમેન્ટ હવે વાંચું છું. કોઈ મિત્રો એવા છે કે જેને કઈ પ્રશ્ન નથી, કઈ કહેવું નથી, તમારે ભણવાનું પૂરું થઈ ગયું છે, તો તમે સેશન છોડીને બિંદાસ જઈ શકો છો. સર, લેક્ચર ફ્રી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તમે તમારી મોક ટેસ્ટમાં 74 માર્ક્સ ક્યારેય ના આવે, તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. જી સર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સર. પછીથી 6 વાગ્યાનો લેક્ચર જોઈ શકાશે? હા જી સર, ડેફિનેટલી 100% જોઈ શકાશે, યુટ્યુબ પર રેકોર્ડેડ ફોર્મમાં હશે. સર, હવે એક લાસ્ટ સેશન જ, હા જી, એક લાસ્ટ સેશનમાં રિવિઝન તમારું કમ્પ્લીટ થઈ જશે. વ્યાજના દાખલા એપમાં આવ્યા છે, વ્યાજના દાખલા કરવાના. થેન્ક યુ સો મચ. ઓકે ઓકે, એનાલોજીનું લોજિક, એનાલોજીમાં નંબર સિસ્ટમ વાળી ગેમ જ હશે. મોર્નિંગ લેક્ચર એપ્લિકેશનમાં ક્યાં બતાવશે? મોર્નિંગનો લેક્ચર યુટ્યુબ પર 1 કલાકના અંદર અપલોડ થઈ જશે, ડોન્ટ વરી. સુખ અને દુઃખ માટે દરેકની વ્યાખ્યા જુદી જુદી હોઈ શકે. બુદ્ધે શાંતિની શોધમાં રહેલ છોડી દીધો અને આપણે મહેલની શોધમાં શાંતિ છોડી દીધી. હા હા, આ શું હતું મારા વાલા? વાત મસ્ત હતી પણ એનું કનેક્શન અત્યારે નહોતું બેસતું. સર, સમાંતર મધ્યક કરાવી આપો ને. સમાંતર મધ્યક એટલે એવરેજ કહેવાય સર, ફરી રિપીટ કરું છું. એરિથમેટિક મીન, સમાંતર મધ્યક એટલે એવરેજ, સરેરાશ કહેવાય.
ક્યારે સમાંતર મધ્યક પૂછે એટલે એની એવરેજ ગોતી નાખવાની છે. ઓકે છે, નભોક આઉટ ઓલરેડી થઈ ગયું છે સર, સાંજનું લાઈવનું કહી દીધું છે, બિલકુલ કહી દીધું કે સાંજે 6 થી 7:30 એક લાસ્ટ સેશન રહેશે અને 8 વાગે રાત્રે યુટ્યુબ પર લાઈવ જઈશું આપણે. હા, બંને યુટ્યુબ પર હશે, બંને બંને યુટ્યુબ એપ્લિકેશન બંનેમાં હશે. ઓકે, એપ્લિકેશન માટે કમિટ નથી કરતો, યુટ્યુબ પર 99% હશે. તો બધાને એક જ સેશન, મારે અહીંયા બે સિસ્ટમ ચાલુ ના કરવી પડે, મારા માટે થોડું કામ સહેલું થઈ જાય કે આપણે યુટ્યુબ પર જ મળીશું જેથી કરીને બધા જોઈન કરી શકે. ક્યાં આપવી મોક ટેસ્ટ? એપ્લિકેશનમાં ફ્રીમાં મૂકેલી છે. અમિત શાહ, સીસી સેફ માર્ક્સ કેટલા? અમિત શાહ સાહેબ, સીસીમાં પહેલાં તો પેપર કેવું છે, તમારે શિફ્ટમાં કયું પેપર આવે છે એ બધી વસ્તુ ઉપર ડિપેન્ડ કરે, પણ છતાં પણ અત્યારથી હું પ્રેડિક્શન જો તમે મારી પાસે માંગતા હોય તો મારું વ્યક્તિગત એવું માનવું છે કે લગભગ 60+ વાળા ગ્રુપ એમાં પાસ થઈ જશે અને 50+ વાળા ગ્રુપ બીમાં પાસ થઈ જશે, આવું મને અત્યારે લાગે છે. પછી પેપર આ લોકો કેવી રીતે લે છે, એનું લેવલ કેવું છે, ડિફિકલ્ટ થાય તો મેરિટ ઓર ડાઉન જશે, ઓર સહેલું થશે તો મેરિટ ઓર અપ જશે. પણ મારી મોક ટેસ્ટ પ્રમાણે મેં કીધું એવું રહેશે કે મેં જે મોક ટેસ્ટ બનાવી છે એ પ્રકારનું જો પેપરમાં પૂછાય છે તો 60+ વાળા ગ્રુપ એ આપશે અને 50+ વાળા ગ્રુપ બી આપશે. સાહેબ સોતરા કાઢી નાખ્યા, થેન્ક યુ સો મચ મિત્રો. ચલો ગાઈઝ, મળીએ સાંજે 6 વાગે બીજગણિત અને સાદુરૂપના સોલ્યુશન સાથે, અને એના પછી આપણે લોકો મોક ટેસ્ટનું સોલ્યુશન કરીશું રાત્રે 8 વાગે. 6 વાગ્યાવાળું સેશન મિસ થઈ જાય તો ઠીક છે, પણ 8 વાગ્યાવાળું સેશન ખાસ સમ ખાસ ભૂલ્યા વગર આવી જજો. ઓકે છે, ચલો ગાઈઝ, થેન્ક યુ, ગુડ બાય. ક્લિક કરો અહીંયા.